હેલો ફ્રેન્ડ્સ, લેક્ચર નંબર 15 એટલે કે એમસીક્યુ નંબર 376થી લઈને 400 સુધી અત્યારે જોઈએ. તો 376થી શરૂઆત કરીએ. ધ કેબલ યુઝડ ફોર જોઇનિંગ ઓફ કોપર કન્ડક્ટર કેબલ એન્ડ એલ્યુમિનિયમ કન્ડક્ટર ઇઝ ખાલી જગ્યા. તો આપણે આગળ વાત કરી હતી કે કોઈપણ કન્ડક્ટર હોય એલ્યુમિનિયમનું, તો એના જોઇન્ટિંગમાં કઈ મેથડ વાપરતા હોઈએ છીએ. તો આપણે એક ભણ્યા હતા કે કમ્પ્રેશનની મેથડ આપણે વાપરતા હોઈએ છીએ. અહીંયા એ જ વસ્તુ છે કે જોઇનિંગ ઓફ ટુ કેબલ એટલે કે એક કોપર કન્ડક્ટર છે, બીજું એલ્યુમિનિયમ, એનું જોઇનિંગ કરવાનું છે. તો એક કમ્પ્રેશનની મેથડ તો ફિક્સ થઈ ગઈ, પણ એના સિવાય સોલ્ડરિંગ પણ વાપરી શકાય. તો બોથ બી એન્ડ સી, એલ્યુમિનિયમ અને કોપરનું જોઇનિંગ કરવું હોય તો સોલ્ડરિંગ પ્લસ કમ્પ્રેશન. ધ મેથડ યુઝડ ફોર લેઇંગ અંડરગ્રાઉન્ડ કેબલ ઇઝ ખાલી જગ્યા એટલે કે જમીનમાં અંડરગ્રાઉન્ડ કેબલને નાખવાની એટલે કે ઇન્સ્ટોલ કરવાની મેથડો કઈ કઈ? તો ત્રણે ત્રણ, એટલે કે સોલિડ, ડાયરેક્ટ લેઇંગ અને ડ્રો ઇન સિસ્ટમ. સોલિડ, ડાયરેક્ટ લેઇંગ અને ડ્રો ઇન સિસ્ટમ. ઓકે, એમસીક્યુ નંબર 378માં જોઈએ. ધ સિસ્ટમ ઓફ લેઇંગ અંડરગ્રાઉન્ડ કેબલ્સ અડોપ્ટેડ ઇન કન્જેસ્ટેડ એરિયા વેર એક્સકવેશન ઇઝ એક્સપેન્સિવ એન્ડ ઇનકન્વિનિયન્ટ ઇઝ ખાલી જગ્યા. એટલે કે માની લો કે કોઈ કન્જેસ્ટેડ એરિયા છે કે જ્યાં અંડરગ્રાઉન્ડ કેબલનું ઇન્સ્ટોલેશન કરવાનું છે, કે જ્યાં ખર્ચો વધી જાય વત્તા ઇનકન્વિનિયન્સી વધી જાય, તો એ જગ્યાએ કઈ સિસ્ટમ વપરાશે? તો એક જ વસ્તુ યાદ રાખવાની, જ્યાં કન્જેસ્ટેડ સિસ્ટમ હશે ત્યાં ડ્રોઇન સિસ્ટમ જ વપરાશે. એક જ વસ્તુ યાદ રાખીશું, જે કન્જેસ્ટેડ એરિયા છે તો ત્યાં ડ્રોઇન સિસ્ટમ જ આપણે યુઝ કરીશું. ઓકે, એના પછી કીધું છે કે ડાયરેક્ટ લેઇંગ મેથડ ઓફ અંડરગ્રાઉન્ડ કેબલ હેઝ ધ ડ્રોબેક ઓફ ખાલી જગ્યા. એટલે કે ડાયરેક્ટ લેઇંગ મેથડનો ડિસએડવાન્ટેજ શું છે? તો ઓલવેઝ યાદ રાખીએ કે ડાયરેક્ટ લેઇંગ મેથડમાં એક જ ડિસએડવાન્ટેજ છે કે એનો ફોલ્ટ ગોતવો કાઢવો પડે. લોકલાઇઝેશન ઓફ ફોલ્ટ ઇઝ ડિફિકલ્ટ, એટલે કે ફોલ્ટ થાય તો એ શોધવો ઘણો મુશ્કેલ થઈ જાય. 380માં જોઈએ કે વાઇલ લેઇંગ 11 kV અંડરગ્રાઉન્ડ કેબલ ધ મિનિમમ બેન્ડિંગ રેડિયસ મસ્ટ બી ખાલી જગ્યા. ઓકે, અહીંયાથી બે ક્વેશ્ચન યાદ રાખીએ. 11 kV કેબલ અંડરગ્રાઉન્ડ, 11 kV અંડરગ્રાઉન્ડ કેબલ જમીનમાં નાખીએ તો એની બેન્ડિંગ રેડિયસ કેટલી હોય? તો 12D. અને જો 33 kV પૂછાય તો યાદ રાખી દઈએ 30D. 11 kV માટે 12D અને 33 kV માટે આવશે 30D, એ પછી ચર્ચા કરીશું. ઓકે, 381માં વાત કરીએ કે ધ ડેપ્થ ઓફ ટ્રેન્ચ રિક્વાયર્ડ ફોર લેઇંગ અંડરગ્રાઉન્ડ કેબલ બાય ડાયરેક્ટ લેઇંગ મેથડ ઇઝ ખાલી જગ્યા. એટલે કે જમીનમાં નાખવાની અંડરગ્રાઉન્ડ કેબલની મેથડ છે ડાયરેક્ટ લેઇંગ મેથડ છે, ને ડેપ્થ ઓફ ટ્રેન્ચ પૂછી છે આપણને. તો ઓલવેઝ યાદ રાખી લઈએ કે 3.5 ફૂટ એટલે અંદાજે 1.2 મીટર જેટલી ડેપ્થ ઓફ ટ્રેન્ચ હશે અંડરગ્રાઉન્ડ કેબલની ઇન ધ ડાયરેક્ટ લેઇંગ મેથડ. ઓકે, 382માં વાત કરીએ. અંડરગ્રાઉન્ડ કેબલ્સ આર લેડ એટ સફિશિયન્ટ ડેપ્થ, સો ખાલી જગ્યા. અંડરગ્રાઉન્ડ કેબલ આર લેડ એટ સફિશિયન્ટ ડેપ્થ, એટલે કે એટલું ઊંડાણમાં રાખવામાં આવે છે, એટલું જમીનમાં નાખવામાં આવે છે અંડરગ્રાઉન્ડ કેબલને, કે ઓપ્શન નંબર 2, કે મિનિમાઇઝિંગ ઇફેક્ટ ઓફ શોક્સ એન્ડ વાઇબ્રેશન ઓઈંગ ટુ પાસિંગ વ્હીકલ્સ એક્સેટ્રા. એટલે કે ગાડીઓ અને સાધનો પસાર થાય તો એ વાયર ઉપર શોક્સ, વાઇબ્રેશન્સને એ બધું સૌથી ઓછું લાગે એટલી તો ઓછામાં ઓછી ઊંડાઈ રાખીશું, જે આપણે ભણી ગયા કેટલી હોય છે, તો 1.2 મીટર જેટલી ઓછામાં ઓછી હોય છે. ઓકે, એના પછી જોઈએ 383માં, મિનિમમ ડિસ્ટન્સ ઓફ અંડરગ્રાઉન્ડ કેબલ ફ્રોમ ધ ફાઉન્ડેશન ઓફ બિલ્ડિંગ શુડ બી ખાલી જગ્યા. માની લો એક ફ્લેટ્સ છે અને અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું છે, તો ફ્લેટના ફાઉન્ડેશનથી કેટલું દૂર રાખીશું? તો જવાબ યાદ રાખી દઈએ 10 સેન્ટીમીટર. કોઈ પણ ફાઉન્ડેશન હોય બિલ્ડિંગનું, એનાથી અંડરગ્રાઉન્ડ કેબલ અંદાજે 10 સેન્ટીમીટર જેટલા અંતરે જમીનમાં નાખવામાં આવશે. ઇન કેસ ધ કોમ્યુનિકેશન કેબલ્સ આર ટુ બી લેડ પેરેલલ ટુ પાવર કેબલ્સ, ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ કેબલ્સ શુડ બી એટલીસ્ટ ખાલી જગ્યા. અહીંયા એમ કહે છે કે માની લો કે કોમ્યુનિકેશન કેબલ, એટલે કે માની લો કે એક BSNL એટલે કે ટેલિફોન લાઇન પસાર થઈ રહી છે, બીજું એક પાવર કેબલ, અંડરગ્રાઉન્ડ કેબલ પસાર થઈ રહ્યો છે, તો બંને વચ્ચે મિનિમમ અંતર કેટલું રાખીશું? તો અંદાજે 1.5 ફૂટ એટલે કે 0.5 મીટર જેટલું અંતર પાવર કેબલના કોમ્યુનિકેશન કેબલ વચ્ચે રાખવું પડશે. 385માં વાત કરીએ, આની આપણે વાત કરી ગયા કે 33 kV કેબલ છે તો મિનિમમ બેન્ડિંગ રેડિયસ કેટલી રાખીશું? 33નું છે તો 30D અને 11નું હોય તો 12D. ઓકે, 386માં વાત કરીએ. વાઇલ ક્રોસિંગ ધ રોડ્સ ધ કેબલ શુડ બી ખાલી જગ્યા. હવે જ્યારે ક્રોસિંગ ધ રોડ એટલે ક્રોસ કરવાનું હોય રોડ, તો શું કરીશું? તો વાયર હશે, કોઈપણ પાઇપ કાં તો કોન્ડ્યુટમાં નાખીશું. લેડ ઇન કોન્ડ્યુટ્સ ઓર પાઇપ. અ કેબલ કેરિંગ એસી હેઝ ખાલી જગ્યા. કેબલ કેરિંગ એસી હેઝ ખાલી જગ્યા, તો એમાં બે ટાઈપના લોસીસ હોય છે, કે એક હિસ્ટરીસિસ અને સેકન્ડ વન કહીએ તો લીકેજ. કેબલ કેરિંગ એસી એટલે કે કેબલમાંથી જો એસી કરંટ પસાર થતો હોય તો એમાંથી હિસ્ટરીસિસ અને લીકેજ લોસ હોઈ શકે છે. ઓકે, હવે જે હિસ્ટરીસિસ લોસ હોય છે એ
શેના પ્રપોઝનલિટી હશે, એટલું કહી દીધું કે ઇમ્પ્રેસ તો વોલ્ટેજના પ્રપોઝનલિટીમાં હશે, પણ સ્ક્વેરના કે અંડર રૂટના કે શેના હશે, તો ઓલવેઝ યાદ રાખીએ વર્ગના. જેમ વોલ્ટેજ વધશે એમ હિસ્ટરીસિસ લોસ પણ વધશે. ઓકે, 389માં વાત કરીએ કે ધ કરંટ કેરિંગ કેપેસિટી ઓફ કેબલ ઇન ડીસી ઇઝ મોર દેન દેટ ઇન એસી. એટલે કે ડીસીમાં કરંટ કેરિંગ કેપેસિટી વધારે હોય કમ્પેર ટુ એસી. ઇટ ઇઝ મેઇનલી ખાલી જગ્યા, શેના કારણે? તો એક જ વસ્તુ હોય કે ડીસીમાં હિસ્ટરીસિસ લોસ ઓછો હોય, કાં તો નેગ્લિઝિબલ કહી શકીએ, જ્યારે એસીમાં વધારે હોય. વોલ્ટેજ વધે એમ હિસ્ટરીસિસ લોસીસ વધે, બરાબર? પ્રપોઝનલી સ્ક્વેર, ઇમ્પ્રેસ્ડ વોલ્ટેજનો સ્ક્વેર. અહીંયા ડીસીમાં કરંટ કેપેસિટી વધારે હોય કેમ? તો હિસ્ટરીસિસ લોસ ઓછો હોય. એટલે ધ ફોલ્ટ વિચ આર લાઇકલી ટુ અકર ઇન કેબલ ઇઝ ખાલી જગ્યા. જે ફોલ્ટ અકર થાય છે કેબલમાં એ કયા પ્રકારનો હોય છે? કદી બધી ત્રણે ત્રણ હોય છે, કે ઓપન સર્કિટ ફોલ્ટ હોય, કે શોર્ટ સર્કિટ, કે બ્રેકડાઉન ઓફ કેબલ ઇન્સ્યુલેશન, બધા ટાઈપના ફોલ્ટ કેબલમાં થઈ શકે છે, ઓલ ઓફ ધ અબવ. 391માં વાત કરીએ કે ધ બ્રેકડાઉન વોલ્ટેજ ઓફ અ કેબલ ડિપેન્ડ ઓન ધ ખાલી જગ્યા. કે બ્રેકડાઉન વોલ્ટેજ શેના ઉપર ડિપેન્ડ કરે? કે કેબલનું ઇન્સ્યુલેશન બ્રેકડાઉન થશે, કેટલા વોલ્ટેજ ઉપર બ્રેકડાઉન થશે, તો એ ડિપેન્ડ કરે બધી વસ્તુ ઉપર, એટલે કે પ્રેઝન્સ ઓફ મોઇસ્ચર, ઓપરેટિંગ ટેમ્પરેચર, ટાઈમ ઓફ એપ્લિકેશન ઓફ ધ વોલ્ટેજ. 392માં વાત કરીએ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આમાંથી બે ક્વેશ્ચન કાઢીએ. ફર્સ્ટ વન કીધું છે, 250 વોલ્ટેજ કેબલ આફ્ટર ઇન્સ્ટોલેશન શુડ બી ચેકડ ફોર અબાઉટ 15 મિનિટ એટ અ કેબલ નોટ લેસ દેન ખાલી જગ્યા. 15 મિનિટ પછી એ જો ચેકિંગ કરવામાં આવે છે, ટેસ્ટિંગ કરવામાં આવે છે, ચેક કરવામાં આવે છે, તો યાદ રાખીશું 500 વોલ્ટેજ શો થવો જોઈએ, કે એટલો ઓછો ના હોવો જોઈએ. નોટ લેસ દેન દેટ ધ 500 વોલ્ટ. 250નો કેબલ છે, આફ્ટર ઇન્સ્ટોલેશન શુડ બી ચેકડ ફોર અબાઉટ 15 મિનિટ. 15 મિનિટ સુધી ચેક કરો, વોલ્ટેજ નોટ લેસ દેન 500 વોલ્ટ. ઓકે, નેક્સ્ટ વન જોઈએ. એનો એ જ પ્રશ્ન છે, ખાલી 15 મિનિટની જગ્યાએ અહીંયા લખી દીધું શોર્ટ ડ્યુરેશન. એન 11 કેવી કેબલ આફ્ટર ઇન્સ્ટોલેશન શુડ બી ચેકડ ફોર શોર્ટ ડ્યુરેશન એટ અ વોલ્ટેજ ઓફ ખાલી જગ્યા. તો યાદ રાખીશું 22 કેવી. ધ મેઇન ક્રાઇટેરિયન, એટલે કે પેલામાં આગળ પ્રશ્નમાં જોઈએ તો ડબલ થાય વેલ્યુ. 250 વોલ્ટેજ હતા તો 500 વોલ્ટ થઈ ગયા, 11 કેવી હતા 22 કેવી થઈ ગયા. ઓકે, 394માં વાત કરીએ. મેઇન ક્રાઇટેરિયન ફોર સિલેક્શન ઓફ ધ સાઇઝ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન ફોર અ રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ ખાલી જગ્યા. એટલે કે જે કંઈ પણ ડિસ્ટ્રીબ્યુશન આપણે કરતા હોઈએ છીએ એના માટે કેબલની સાઇઝ કેટલી, એટલે કે એના ઉપર આધાર રાખશે. તો આપણને ખ્યાલ છે કે ડિસ્ટ્રીબ્યુટરમાંથી નંબર ઓફ ટેપિંગ લેવામાં આવે છે અને લોસીસ બધાના અલગ અલગ હોય, એટલે યાદ રાખીશું વોલ્ટેજ ડ્રોપ. એ કંડક્ટરની સાઇઝ, એટલે કે ડિસ્ટ્રીબ્યુટરની સાઇઝ એના ઉપર આધાર રાખશે, તો એમાં થતા વોલ્ટેજ ડ્રોપ ઉપર આધાર રાખશે. જ્યારે વાત કરીએ ફીડરની, તો એ યાદ રાખીશું કરંટ કેરિંગ કેપેસિટી ઉપર. ઓકે, 395માં વાત કરીએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ સિમ્પલેસ્ટ એન્ડ ચીપેસ્ટ ઇન ફર્સ્ટ કોસ્ટ. એક્ઝેક્ટલી, રેડિયલ એ સિમ્પલેસ્ટ પણ હોય અને ચીપેસ્ટ પણ હોય. ઇન અ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ વિચ ઓફ ધ ફોલોઈંગ આઇટમ્સ શેર્સ ધ મેજર કોસ્ટ. સૌથી વધારે ખર્ચો છે એનો એક જ, જે આપણે ડીપી કહીએ છીએ, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. ધ ડિસ્ટ્રીબ્યુટર્સ ઇન અ રેસિડેન્શિયલ એરિયાઝ આર ખાલી જગ્યા. બધાને ખ્યાલ હોય 3-ફેઝ 4-વાયર, જે આપણા ઘરે સિસ્ટમ આવે છે. ધ લોડ્સ ઓન 3-ફેઝ 4-વાયર ડિસ્ટ્રીબ્યુટર્સ આર યુઝ્યુઅલી ખાલી જગ્યા. ઓલવેઝ યાદ રાખીએ, 3-ફેઝ 4-વાયર હોય તો લોડ અનબેલેન્સ્ડ હોય, 3-ફેઝ 3-વાયર હોય તો લોડ બેલેન્સ્ડ હોય. 399માં વાત કરીએ. ઓકે, અહીંયા શોર્ટમાં સમજાવી દઉં કે જે ફીડર છે, એટલે કે જે ડિસ્ટ્રીબ્યુટર છે, એને બે સાઇડથી પહેલાં, એટલે કે ફ્રોમ ધ બોથ એન્ડ એનો વોલ્ટેજ ફીડ કરવામાં આવે છે. લખ્યું છે, અ યુનિફોર્મલી લોડેડ ડીસી ડિસ્ટ્રીબ્યુટર ઇઝ ફેડ એટ બોથ એન્ડ વિથ ઇક્વલ વોલ્ટેજ ઇન કમ્પેરિઝન ટુ સિમિલર ડિસ્ટ્રીબ્યુટર ફેડ એટ ઓનલી વન એન્ડ. એટલે કે પહેલાં કીધું કે બંને એન્ડ ઉપરથી ફેડ કરવામાં આવે છે, પછી કીધું કે એક જ એન્ડ ઉપરથી, તો મેક્સિમમ વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? તો યાદ રાખીશું 1/4. મેક્સિમમ વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? 1/4. જો બે સાઇડથી કરવામાં આવે ને એના પછી કમ્પેરિઝન કરવાની, એક સાઇડથી ફીડ કરતા એમની સાથે, તો 1/4 જવાબ આવશે. મેક્સિમમ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ 1/4. અહીંયા સેમ વાત કરીએ કે યુનિફોર્મલી લોડેડ જ છે ડીસી ડિસ્ટ્રીબ્યુટર ફેડ એટ ધ બોથ એન્ડ વિથ ઇક્વલ વોલ્ટેજ ઇન કમ્પેરિઝન ટુ અ સિમિલર ડિસ્ટ્રીબ્યુટર ફેડ એટ વન એન્ડ ઓનલી. ધ ડ્રોપ એટ ધ મિડ પોઈન્ટ વિલ બી ખાલી જગ્યા. જો મિડ પોઈન્ટની વાત કરીએ તો 1/3, પણ જો મેક્સિમમ વોલ્ટેજ ડ્રોપની વાત કરીએ તો 1/4. ઓકે, તો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ, આના પછી આગળ જોઈશું. થેન્ક યુ વેરી મચ.